Hello students, very good morning. We are on the unit number 1 and we are right now on the unit chapter number 1. Apda first chapter upar achi athyare entrepreneurship na establishment of industrial enterprise. Ema ajno apro topic che analysis of industrial opportunities. Analysis of industrial opportunities, the name itself suggests topic no naam upar thi khabar pade che. Analysis of industrial opportunities. Opportunities means the industrial એટલે ઔદ્યોગિક અને analysis means to shut out the things, clear? એટલે કે always required to scan the internal as well as external environment. As an entrepreneur, you require to always scan the environment and required to identify the opportunity, required to grab this opportunity. Then and then the success of an enterprise is guaranteed. શું કહે છે ધંધાર્થી તરીકે તમારું એ વસ્તુ તમારામાં એ આવડત હોવી જોઈએ કે તમે આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણને કોન્સ્ટન્ટ તપાસતા રહ્યો છો. તપાસતા વખતે એમાંથી જે કોઈ પણ તકો દેખાય છે એ તકોને તમે ઝડપથી આઇડેન્ટિફાય ઓળખી કે આ તક છે અને એ તકને ઝડપથી ઝડપી લો છો અને યુ કન્વર્ટ ધ ઓપોર્ચ્યુનિટી ઇન્ટુ ધ પ્રોફિટેબલ આઈડિયા અને એ તકને તમે ઝડપથી ઝડપી અને એને પ્રોફિટેબિલિટીમાં કન્વર્ટ કરી દો છો તો એનો મતલબ શું છે કે તમે તમારા બિઝનેસની સક્સેસ ગેરેન્ટેડ આપો છો. મીન્સ યુ એન્શ્યોર ધ સક્સેસ ઓફ ધ બિઝનેસ. તો ઇટ મીન્સ કે જો તમારો આવી પ્રકૃતિ છે, તમે આ રીતના ધંધો ચલાવો છો, તો તમારા ધંધાની સફળતા નિશ્ચિત છે. ક્લિયર? સો શું કહે છે, ઓલ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશ એન્ડ ડેવલપ્ડ ઇન અ સિમિલર ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, ઈચ વન ઓફ ધેમ ઇઝ નાઇધર સક્સેસફુલ નોર ધ ફેલિયર. સમ ઓફ ધેમ ડેવલપ રેપિડલી વાઇલ ધ સર્ટેન એડવાન્સ સ્લોલી. વાય ડઝ ઇટ હેપન? સો શું કહે છે, બધી જ ઇન્ડસ્ટ્રી, સપોઝ રાજકોટની અંદર અત્યારે 500 ઇન્ડસ્ટ્રી હશે, 5000 ઇન્ડસ્ટ્રીઝ હશે, બધી જ ઇન્ડસ્ટ્રીઓ સેટઅપ થયેલી છે, બધા લોકો મેન્યુફેક્ચર કરે છે કોઈકને કોઈક વસ્તુ, બધા લોકો પ્રોડક્ટ બનાવે છે. બટ કેટલી ઇન્ડસ્ટ્રી આપણા રાજકોટની અંદર, ખાલી રાજકોટની જ વાત કરું છું, કેટલી બધી ઇન્ડસ્ટ્રી હશે? ઓલ ઇન્ડસ્ટ્રીઝ આર ઓપરેટિંગ ઇન ધ સેમ એટમોસ્ફિયર, સિમિલર ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર. બધી ઇન્ડસ્ટ્રીઝને બધી જ ફેસિલિટી સરખી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. બધી ઇન્ડસ્ટ્રીઝને કસ્ટમર પણ શું ન્યુટ્રલ બેઝ ઉપર જોવે છે. કોઈ ઇન્ડસ્ટ્રી પ્રત્યે એવું નથી કે અમે તો ખાલી ને પટેલ છીએ એટલે અમે આ પટેલવાળાની જ ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટ પરચેસ કરશું, બીજા કોઈની ને. સો કસ્ટમર આર ઓલ્સો ન્યુટ્રલ. ક્લિયર? સો બધી જ ઇન્ડસ્ટ્રી છે તો બધી ઇન્ડસ્ટ્રી છે એ કોમન ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયરમાં ઓપરેટ થાય છે. પણ છતાં ઘણી ઇન્ડસ્ટ્રી ફટાફટ રેપિડ પ્રોગ્રેસ કરે છે, ઘણી ઇન્ડસ્ટ્રીનો પ્રોગ્રેસ બહુ સ્લો હોય છે. શું કામ એને? બિકોઝ ઓફ ધીસ રીઝન. શું કામ આવું થાય છે? સે ફોર એક્ઝામ્પલ, સપોઝ નમકીન, તો ઘણી બધી કંપનીએ નમકીન બનાવવાની ચાલુ કરી છે, પણ બાલાજી અને ગોપાલે જેટલી સક્સેસ મળી છે એટલી સક્સેસ બીજી કંપનીઓને કદાચ નથી પણ મળી. વસ્તુ એ જ છે, અમુક લોકો વર્ષોથી કે એ જ ફરસાણની દુકાન મોટી ચલાવે છે, બટ એને એક સક્સેસ એક લેવલે મળવી જોઈએ, નથી મળી. ધો દે ઓપરેટ ઇન અ કોમન ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર. તો આવું શું કામ થાય છે? નસીબ? ડઝ ધ સક્સેસ ઓફ ધી એન્ટરપ્રિન્યોરશિપ ડિપેન્ડ ઓન ફેટ? દેટ મીન્સ નસીબ ઉપર ડિપેન્ડ છે? ના, નસીબ વન ઓફ ધ રીઝન છે, ઇટ્સ નોટ અ ઓનલી રીઝન. હા, નસીબ ઉપર સક્સેસ ચોક્કસ ધંધાની નિર્ભર કરે છે, પણ નસીબ એ એક જ નહીં, એ એક જ પેરામીટર નથી, એક જ રીઝન્સ નથી, એ સિવાયના ઘણા બધા રીઝન્સ છે એની સક્સેસ પાછળના. ક્લિયર? સો વન ઓફ ધ મેઇન રીઝન અમંગ ઇઝ ધેમ ઇઝ ધ એન્ટરપ્રિન્યોર્સ કેપેસિટી ટુ આઇડેન્ટિફાય ઓપોર્ચ્યુનિટી અને ગ્રેબ ઇટ ઇન ટાઈમ. સો મેઇન રીઝન શું છે ફોર ધ સક્સેસ ઓફ એન એન્ટરપ્રિન્યોર? ધંધાર્થીની સફળતા પાછળનું મહત્વનું કારણ શું છે? કે દેટ એન્ટરપ્રિન્યોર ઓલવેઝ કીપ હિઝ આઈ ઓપન, ઓલવેઝ કીપ્સ હિઝ આઈઝ ઓપન. એ એવો ધંધા, સક્સેસફુલ ધંધાર્થી કેવો હશે કે પોતાના આંખ અને કાન સદંતર ખુલ્લા રાખે છે. હી ઓલવેઝ સ્કેન ધી એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્ડ એઝ વેલ એઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, આઇડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટી અને ગ્રેબ ઇટ ઓન ટાઈમ. ઘણા એન્ટરપ્રિન્યોર્સ એવા હોય છે કે બહુ સતર્ક હોય છે, ધે આઇડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટી, તકને ઓળખે છે, પણ
એને ઝડપી લેતા એને આવડતી નથી ઓન ટાઈમ. જો તમે કોઈ પણ મોડું કાર્ય કરો છો તો એ પણ ગમે એટલું સારું છે પણ યુઝલેસ છે. ઇફ યુ ટેક ધ રાઇટ ડિસિઝન બટ લેટર ઓન દેન ઇટ્સ યુઝલેસ. તમને કદાચ સારામાં સારું તમે ડિસિઝન લ્યો કે મને આમ કરવું છે, મને આમ શીખવું છે, પણ તમારું ગ્રેજ્યુએશન પતી જાય પછી તમારું ડિસિઝન હોય તો ઇટ્સ ઘણું સારું ડિસિઝન છે પણ એ યુઝલેસ છે, ટાઈમ જતો રહ્યો. ક્લિયર? એટલે શું કહે છે, રાઇટ ડિસિઝન પણ જો મોડા લેવામાં આવે તો ઇટ્સ કન્સિડર્ડ એઝ અ રોંગ ડિસિઝન. તો એને પણ ખોટા નિર્ણય તરીકે જ ઓળખવામાં આવે છે, એ નિર્ણયની ખોટા નિર્ણય જેટલી જ વેલ્યુ છે. ક્લિયર? સો સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર શું કરશે, હી ઓલવેઝ આઇડેન્ટિફાય ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ ગ્રેબ ઇટ ઓન ટાઈમ. હવે હું વિચાર કરું કે હું સેનિટાઈઝર બનાવું, પણ હવે ટાઈમ જતો રહ્યો છે. એ જ ટાઈમે, જે ટાઈમે સડન સિચ્યુએશન્સ ચેન્જ થઈ હતી, એ જ ટાઈમે મારે આઈડેન્ટિફાય કરી દેવાની હતી ઓપોર્ચ્યુનિટી એન્ડ ટ્રાય ટુ કન્વર્ટ ઇટ ઇન ટુ ધ પ્રોફિટેબલ આઈડિયા. ઘણા એવા એન્ટરપ્રાઇઝ છે, ઘણા એવા એન્ટરપ્રિન્યોર્સ છે કે વો શટ ડાઉન ધેર એક્ઝિસ્ટિંગ બિઝનેસ એન્ડ ધેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ સેનિટાઈઝર, ડિસઇન્ફેક્ટેડ, માસ્ક, આ બધી વસ્તુઓ એ લોકોએ મેન્યુફેક્ચર કરવાની સ્ટાર્ટ કરી દીધી. દે સ્ટાર્ટેડ વિથ ધ એક્સપોર્ટિંગ ધ થિંગ્સ, એ લોકો એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ક્લિયર? ઝાયડસવાળાએ કેવી તરત જ વેક્સિન બનાવવા માટેની ફોર્મ્યુલા ડિસાઇડ કરવાનું નક્કી કરી લીધું. ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી ફ્રોમ ધી એન્વાયરમેન્ટ એન્ડ પ્લેસ ઇટ ઓન ટાઈમ. એ ઓપોર્ચ્યુનિટીને ઓન ટાઈમ ગ્રેબ કરવાની છે. હવે કદાચ બીજી કોઈ ફાર્મા કંપની એવું વિચારે આથી વર્ષ પછી કે અમારે કોરોનાની વેક્સિન હવે બનાવી છે, પણ એની કોઈ મહત્વતા નથી. વન્સ ધ પીપલ હેવ ઓલરેડી હેડ ઇટ, લોકોએ લઈ લીધા, પછી એ લોકો બનાવે તો વેચાવાની ના. ક્લિયર? સો ઓપોર્ચ્યુનિટી મીન્સ, ઓપોર્ચ્યુનિટી શું છે, એન્ટરપ્રિન્યોર્સ કેપેસિટી ટુ આઇડેન્ટિફાય ધ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એન્ડ હિઝ સ્કિલ ઓફ ટર્નિંગ ધોઝ ઓપોર્ચ્યુનિટી ઇન ટુ ધ કોમર્શિયલ પોસિબિલિટીઝ આર ઇમ્પોર્ટન્ટ. ઓપોર્ચ્યુનિટી શું છે, એ એક એવી તક છે કે જેને જો તમે ગ્રેપ કરી લ્યો છો અને પ્રોપરલી ઓન ટાઈમ ઇમ્પ્લિમેન્ટ કરો છો તો ઇટ રિઝલ્ટ ઇન ટુ ધ હાઈ પ્રોફિટેબલ આઈડિયા. Now the characteristics of opportunities. Opportunities are born from the change in the internal and external environment. Opportunities kyare ubhi thase, tak kyare ubhi thase, when there is a change in the internal as well as in the external environment. Jo badi vastu static jati hase, badi j vastu sthirta vadi hase to koi navi tak marse nahi, but if there is a change in the internal or the external environment, say for example government demonetizations declare karyu jevu, તરત જ શું થયું હતું, ઓનલાઈન એપ કે પેમેન્ટ એપ કેટલી બધી નીકળી હતી, પેટીએમ પે, ગૂગલ મીન્સ ગૂગલ પે, ભીમ, તે કેટલી બધી ઓનલાઈન એપ્સ બધી ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ હતી, ઓનલાઈન પેમેન્ટ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા હતા. ક્લિયર? જેવી કોઈ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, કોરોના આવ્યું, વે ઇટ હેઝ ચેન્જ ધ વે ઓફ ડુઈંગ ધ બિઝનેસ. હવે લોકો ઓનલાઈન બિઝનેસ કરવા માંડ્યા છે અને ઘણા લોકો તો એમ જ કહે છે કે વી વિલ કન્ટિન્યુ વિથ ધ સેમ, કારણ કે ઘર એમ્પ્લોઈઝ ઘરેથી કામ કરે તો અમારે કેટલો ખર્ચો બચે છે, કામ થઈ જાય છે, ઓફિસનું ભાડું મીન્સ ઓફિસનો ખર્ચો, એસી આ તે ઓ તે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચા બધા જ બચે છે. ક્લિયર? તો ઘણા લોકો તો એવું જ નથી કહેવું કે કોરોના પતી જાય તો અમે લોકો તો ઓનલાઈન એજ્યુકેશન પ્રો મીન્સ ઓનલાઈન જ વર્કિંગ પ્રો ફેસિલિટીઝ આપશું અમે એમ્પ્લોઈઝને, ઘરેથી જ કામ કરે, એની કન્વિનિયન્સ, કામ થઈ જવું જોઈએ એક દિવસનું. હા, ક્લિયર? સો આ બધી વસ્તુ છે. ઓપોર્ચ્યુનિટી ક્યારે અરાઇઝ થાય, વેન દેર ઇઝ અ ચેન્જ ઇન ધ ઇન્ટરનલ એઝ વેલ એઝ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. ક્લિયર? Those opportunities are universal, they do not easily available, so recognizing an opportunity is an important matter. બધાને ખબર હતી કે કોરોના આવ્યો, આ સિચ્યુએશન્સ થઈ, પણ બધા લોકો એમાંથી કાંઈક કાંઈક નવું ઓપોર્ચ્યુનિટીઝ ગોતી શક્યા નથી. પણ અમુક લોકો એવા છે કે દે ફાઇન્ડ આઉટ ધ ઓપોર્ચ્યુનિટી, ધીસ મેક ધ એન્ટરપ્રિન્યોર્સ ડિફરન્ટ ફ્રોમ ધી ઓર્ડિનરી વ્યક્તિ, ઓર્ડિનરી પર્સન. કેમ? સો બધા લોકોને આ જે સડન સિચ્યુએશન ચેન્જ થઈ, એકાદ વર્ષનું મીન્સ એકાદ બે મહિનાનું કમ્પ્લીટ લોકડાઉન થયું, એવા ઘણા બધા એન્ટરપ્રિન્યોરે ઘણા બધા આઈડિયાઝ ક્લિક કરી લીધા અને દેવ ઇમ્પ્લિમેન્ટેડ ઇમિડિયેટલી. જેવું લોકડાઉન ઓપન થયું કે એ લોકો ઇમિડિયેટલી આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કર્યા અને દેવ અચીવડ ગ્રેટ સક્સેસ, દેવ અર્ન વેરી વેલ,
હેન્સમ અમાઉન્ટ એ લોકો હેન્સમ પ્રોફિટ કર્યો છે, પણ આ બધાને નથી ઓળખતા આવડતી. ટુ રેકગ્નાઇઝિંગ એટલે ઓળખવું. સો રેકગ્નાઇઝિંગ એન ઓપોર્ચ્યુનિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેટર. ઘણી બધી તકો તો માર્કેટમાં અવેલેબલ છે, પણ તમને એ ઓળખી, તમને આઈડિયા ક્લિક થાય અને લોકોને તમે એ વસ્તુ કેવી રીતના સરસ રીતના પ્રેઝન્ટ કરો છો કે લોકોને પણ એ વસ્તુ ક્લિક થાય અને વસ્તુ આગળ વધે. ધેર ઇઝ ઓલવેઝ ધ નોવેલ્ટી ઇન ધ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી વસ્તુ શું છે? ધેર ઇઝ ઓલવેઝ નોવેલ્ટી. નોવેલ્ટી એટલે નવું, કંઈક નવું હોય એને કંઈક એમ ઓપોર્ચ્યુનિટીઝ કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, સ્વિગી અને ઝોમેટો, દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધ એટ ડોર સર્વિસીસ, હોમ ડિલિવરી આપવા સ્ટાર્ટ કર્યું. આ શું છે? નોવેલ્ટી. આવું એ પહેલાં ક્યારે એક્ઝિસ્ટિંગ, આવી સર્વિસીસ ક્યાંય એક્ઝિસ્ટ થતી નથી. 90s અંદર જ્યારે ઓનલાઈન શોપિંગને બધું સ્ટાર્ટ થયું હતું, ઈબે, એમેઝોન, આ બધી વસ્તુ ઓનલાઈન સ્ટાર્ટ થઈ હતી 90s દાયકાની અંદર, ક્લિયર? તો ત્યારે કંઈક આ નવું હતું કે ભાઈ શોપિંગ માટે ક્યાંય જવું નહીં, માર્કેટમાં આ તે, અને ઘરે બેસીને આપણે આપણી રીતના આપણા ટાઈમે 24/7 365 ગમે ત્યારે આપણે શોપિંગ કરી શકીએ. તો બહુ સારું છે. અને રેન્જ વેરાયટીઝ કેટલી બધી જોવા મળે, પ્રાઇસ ઓનલાઈન ઓછા હોય છે. તો આ હવે હું કદાચ ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ કરું છું, ઓનલાઈન વેબસાઇટ સ્ટાર્ટ કરું સેલિંગ માટેની, તો આ કંઈ ઓપોર્ચ્યુનિટી નથી. ઓપોર્ચ્યુનિટી કેવી હોય છે? એમાં નોવેલ્ટી, કંઈક નવીનતા હોય છે જે લોકોએ પહેલાં ફીલ કરેલી નથી, માણેલી નથી. પોસિબિલિટી ઓફ ધ પ્રોફેશનલ યુઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી બેનિફિટ. ઓપોર્ચ્યુનિટી તો છે, પણ એનો પ્રોફેશનલ યુઝ કેવી રીતના કરવો એ એન્ટરપ્રિન્યોર નક્કી કરવાનું છે. ઇફ ઇટ ઇઝ યુઝડ ઇન અ પ્રોફેશનલ મેનર તો ઇટ રિઝલ્ટ ઇન ટુ ધ હાઈ પ્રોફિટ. ધેર ઇઝ એન ઓફન થ્રેડ ઇન ધ ઓપોર્ચ્યુનિટી ઓલસો. તક છે તો સામે એના ડ્રોબેક પણ છે, ક્લિયર? થ્રેડ્સ પણ છે. યુ હેવ ટુ એનાલાઇઝ ધ થિંગ્સ. ઓપોર્ચ્યુનિટી તક છે તો સામે એની તકલીફ પણ છે. તો બેલેન્સ કેવી રીતના થાય? યુ હેવ ટુ એનાલાઇઝ ધ થિંગ્સ. સ્પોટ એનાલિસિસ કરવું પડશે કે તક છે, ઓપોર્ચ્યુનિટી છે, તો સામે થ્રેડ્સ કેટલા છે, ડ્રોબેક્સ કેટલા છે, પ્રોબ્લેમ્સ કેટલા છે. બેલેન્સ બેયનું એનાલિસિસ કરવું પડશે. જો એમાં પોઝિટિવ એ ઓપોર્ચ્યુનિટીઝમાં વધારે હશે તો જ તમારે એ ગ્રેબ કરવાની છે, ક્લિયર? નાઉ ધ આઈડેન્ટિફિકેશન ઓફ ઓપોર્ચ્યુનિટી. સો કેવી રીતના આપણે તકને ઓળખવી એની વાત કરી છે. ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટિંગ ફ્રોમ ધ ચેન્જ ઇન ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. આંતરિક સંચાલનની અંદર, તમારા આંતરિક ધંધાના આંતરિક પર્યાવરણની અંદર જો કોઈ પ્રકારના ચેન્જ થાય તો એમાંથી પણ તમને તક મળે છે. તો એ તકને ઓળખવી કેવી રીતના? જ્યારે આંતરિક સંચાલનની અંદર, આંતરિક પર્યાવરણની અંદર ફેરફાર થાય છે. સડન ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે ભાઈ ધીસ ટાઈપ ઓફ ધી ઓપોર્ચ્યુનિટીઝ અંડર ધ કંટ્રોલ ઓફ ડેસ્ટિની. એટલે કે સડન ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતના મળશે કે ભાઈ આપ તમને ખબર નથી, તમને કુદરત ઉપર છોડી દે. તમે લેન્ડ પરચેસ કરી, ઇટ્સ ફોર એગ્રીકલ્ચર પર્પઝ. તમે તો જમીન માટેની ખેતી લીધી છે, પણ એમાંથી મિનરલ્સ નીકળે છે લેન્ડમાંથી. તો તમે હવે શું કરશો? મિનરલ્સનો, ધાતુનો બિઝનેસ શરૂ કરી શકો, કારણ કે જમીનમાંથી ધાતુ નીકળે છે એટલા માટે. ક્લિયર? સડન ઓપોર્ચ્યુનિટી. તમે ધારી નથી, પણ અચાનક તમારી સામે ડેસ્ટિની તમારી વસ્તુ સુધી તમને પહોંચાડે છે. ક્લિયર? ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધ રિયલ એન્ડ એક્સપેક્ટેડ સિચ્યુએશન. બધા કહેતા હતા કે આ વખતે બહુ આમ પડ્યું છે અને આવી સિઝન ગઈ છે, એટલે આ વખતે કંઈ બહુ વરસાદ પડશે નહીં, આ બરાબર છે. પણ તમને એમ થયું કે ચલો ને ચાન્સ લઈએ, આવું કંઈક કરીએ, અને તમે કર્યું અને ઇટ રિઝલ્ટ ઇન ટુ ધ સક્સેસફુલ થિંગ. તમે અચાનક જ રિયલ સિચ્યુએશન્સથી અલગ જ સિચ્યુએશન આવીને ઊભી રહી. સો ધેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધ રિયલ એન્ડ ધ એક્સપેક્ટેડ રિઝલ્ટ. તમે કોઈક રિઝલ્ટ ઓછું એક્સપેક્ટ કર્યું કે આ વખતે કંઈ ખાસ મોન્સૂન છે નહીં, ક્રોપ કયો છે નહીં, બટ રિયલ સિચ્યુએશન ઇઝ સમથિંગ ઓલ ટુગેધર ડિફરન્ટ વન. ક્લિયર? ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ ઇનોવેશન ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. તમે તમારી પ્રોડક્શન પ્રોસેસ આખી ઇનોવેટ કરી છે, એને લીધે તમને ઓપોર્ચ્યુનિટીઝ મળેલી છે. સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇનોવેશન ઇઝ પોસિબલ ઇન ધ ફાઇવ વેઝ. એડ ટોટલ ન્યૂ પ્રોડક્ટ
ઓર ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ એલિમેન્ટ ઇન ધ કરન્ટ પ્રોડક્ટ. પહેલું તમે એ કરી શકો છો. કાં તો આખી નવી ઇનોવેશનનો મતલબ શું છે, કાંઈક નવીનતા વિવિધતા લઈ આવો છો તમે, ક્લિયર. તો એ ક્યારે લઈ આવો છો કે કાં તો તમે નવી પ્રોડક્ટ જ ઇન્ટ્રોડ્યુસ કરો છો, કારણ કે કાં તો એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં નવા એલિમેન્ટ યુઝ કરો છો. નાવ વિકો, સે ફોર એક્ઝામ્પલ, તો વિકોમાં શું કહે છે કે એ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ તરીકે પણ કામ કરે છે, તમને ફેરનેસ ક્રીમ તરીકે પણ કામ કરે છે, અને તમને કોઈ પિમ્પલ્સ હોય, કોઈ પણ ડાઘા હોય, કાંઈ પણ સ્કેર હોય તો એ પણ તમને રિમૂવ કરી દે છે. સો ઓલ ઇન વન, ક્લિયર. દેન અડોપ્ટ અ ન્યૂ મેથડ દેટ હેઝ નોટ બીન પ્રિવિયસલી યુઝડ. પ્રિવિયસલી તમે કોઈક નવી જ વસ્તુ યુઝ કરો છો કે જે આગળ ક્યારે યુઝ થઈ નથી. જેવું ગવર્મેન્ટે ડિમોનિટાઇઝેશન નક્કી કર્યું, બધાએ શું કર્યું, મોબાઈલ બેન્કિંગ સર્વિસીસ ચાલુ કરી, પેટીએમ. પહેલાં હતી મોબાઈલ બેન્કિંગ સર્વિસીસ ના, નહોતી, ક્લિયર. એન્ટર ઇન ટુ ધ ટોટલી ન્યૂ માર્કેટ, તમે એક નવા માર્કેટમાં જ ઇન્ટ્રોડ્યુસ થયા છો. સે ફોર એક્ઝામ્પલ સ્વેગી, ઝોમેટો, કિડ્સ માટેના સ્પેસિફિક શોરૂમ. પહેલાં કિડ્સના નહીં, સ્પેસિફિક શોરૂમ હતા જ નહીં, એનો જ બિઝનેસ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેન્ચર છે ફર્સ્ટ ક્રાય. ઓલ ટુગેધર અ ન્યૂ સેગમેન્ટમાં તમે એન્ટર થાઓ છો, ક્લિયર. યુઝ અ ચીપ રો મટીરિયલ એન્ડ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ એટ અ લોએસ્ટ કોસ્ટ એન્ડ સેલ ઇન ધ માર્કેટ એન્ડ અર્ન ધ પ્રોફિટ એટ ધ લો કોસ્ટ. ઓછી કિંમતે વધારે નફો કમાવો છો, કારણ કે તમે રો મટીરિયલ સસ્તું યુઝ કરો છો. ચાઇના ઇઝ પ્રેક્ટિસિંગ ધ સેમ. ચાઇના સેમ વસ્તુ કરે છે, સસ્તામાં પ્રોડક્ટ બનાવે, સસ્તામાં વેચે, એટલે પ્રોડક્ટ ખૂબ બધી વેચાય, સેલ્સ વધારે થાય, એટલે પ્રોફિટ વધારે થવાનો છે, ક્લિયર. એટલે ઓછા ભાવે વધારે નફો, આ સ્ટ્રેટેજી ચાઇના યુઝ કરે છે, ક્લિયર. સો આ બધી વસ્તુઓ છે. ક્રિએટ ધ ન્યૂ સિસ્ટમ્સ, નવી વર્કિંગ સિસ્ટમ્સ તમે કરો છો, જેમ કે હવે ઓનલાઈન વર્કશોપ થયા છે, ઇટ રિડ્યુસ ધ કોસ્ટ. સો આ વસ્તુ શું છે તો કે ભાઈ, ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ ઇનોવેશન ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. ક્યાં તમે તમારી પ્રોડક્ટમાં, પ્રોડક્શન પ્રોસેસમાં, વે ઓફ ડિલિવરિંગ ધ સર્વિસીસ, સર્વિસ ડિલિવર કરવામાં ક્યાંક તમે ઇનોવેશન્સ, વિવિધતા લઈ આવ્યા છો. ઓપોર્ચ્યુનિટીઝ રિઝલ્ટેડ ફ્રોમ ધ ચેન્જ ઇન ધ ઇન્ડસ્ટ્રીઅલ ઓર ધ માર્કેટ રિલેટેડ સ્ટ્રક્ચર. ઇન્ડસ્ટ્રીઅલ ઓર ધ માર્કેટ રિલેટેડ સ્ટ્રક્ચર. હવે તમને ખબર હોય કે પહેલાની ટાઈમની અંદર ફિઝિકલ માર્કેટ હતી, હવે ઓનલાઈન માર્કેટિંગ થઈ ગયું છે, ક્લિયર. સો રિઝલ્ટેડ ફ્રોમ, સોરી, ફ્રોમ ધ ચેન્જ ઇન ધ ઇન્ડસ્ટ્રીઅલ ઓર માર્કેટ રિલેટેડ સ્ટ્રક્ચર. પહેલાં તો કેવું હતું, મોનોપોલી કોમ્પિટિશન્સ ખૂબ ચાલતી હતી. પછી ધીમે ધીમે પ્રોડ્યુસર્સ વધવા માંડ્યા, અને દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ પ્રોડ્યુસિંગ ધ પ્રોડક્ટ વિચ ઇઝ સમવોટ ડિફરન્ટ ફ્રોમ અનધર વન. કોમ્પિટિટર કરતાં ક્યાંક તમે એને અલગ પાડી શકો, દેટ મીન્સ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. જેમ મેં તમને કીધું, બેબી પ્રોડક્ટ્સ, એવું કોઈ હિમાલયાએ સ્ટાર્ટ કર્યું, જોન્સ, હિમાલયા હેઝ બ્રેક ધ માર્કેટ ઓફ જોન્સન એન્ડ જોન્સન. તો આ બધી વસ્તુઓ શું છે કે ભાઈ, ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટ ફ્રોમ ધ ચેન્જ ઇન ધ ઇન્ડસ્ટ્રીઅલ ઓર ધ માર્કેટ રિલેટેડ સ્ટ્રક્ચર્સ. બીજું શું કહે છે, ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ ચેન્જ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. બાહ્ય ધંધાકીય પરિબળની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવ્યા છે, અને એને લીધે ધંધાની અંદર કોઈ તક ઊભી કરો છો, તક ઝડપો છો. ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ ટેકનિકલ ઇન્વેન્શન. ટેકનિકલ ઇન્વેન્શન્સ એટલે કે પહેલાં બધું કામ છે, એ બધું કામ છે એ કેવું મેન્યુઅલ થતું હતું, પછી ટાઈપરાઈટર આવી ગયું, હવે કમ્પ્યુટરાઇઝ કામ થઈ ગયું, એટલે ઘરેથી લોકો ઓપરેટ કરે છે, ક્લિયર. પહેલાં શું હતું, ફિઝિકલ માર્કેટ હતી, એટલે બજારની અંદર તમારે રહીને ધંધો કરવાનો હતો. હવે ઈ કોમર્સ થઈ ગયું છે, તમારી ઘરે બેસીને પણ તમે ઓનલાઈન બિઝનેસ કરી શકો છો, ક્લિયર. દેન ધ ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટેડ ફ્રોમ ધ ચેન્જ રિગાર્ડિંગ ધ પોપ્યુલેશન્સ. સો પહેલાં કેવી હતી, લિટરસી લેવલ, લિટરસી રેટ નહોતો, એટલે કસ્ટમરને જે સમજાવવું એ સમજાવીને બોટલમાં ઉતારી દેતા. હવે એવું થાય છે, બિફોર ગોઈંગ ફોર ધ પરચેસિંગ વી વિલ એનાલાઇઝ ધ થિંગ્સ. તમારે મોબાઈલ લેવા જાઓ તો તમે 10 વારી નેટ ઉપર તેના ફીચર્સ જોઈ લેશો, નેટ ઉપર પ્રાઇસ કમ્પેર કરી લેશો, નેટ ઉપર બધી જ વસ્તુઓ વાંચી અને પછી તમે લોકો લેવા જશો. સો અત્યારના જે કસ્ટમર પોપ્યુલેશન્સ છે એની અંદર ઘણો બધો ચેન્જ આવ્યો છે, ક્લિયર. એ લોકોની ડિમાન્ડમાં, એ લોકોની રિક્વાયર્ડ ફેસિલિટીઝના, એન્ટરટેનમેન્ટ રિક્વાયરમેન્ટ એ લોકોની વધી ગઈ છે, એ લોકોના ટેસ્ટ અને પ્રેફરન્સીસ બદલી ગયા છે, સાઇઝ ઓફ પોપ્યુલેશન્સ વધી ગઈ છે, એ લોકોનું લિટરસી લેવલ વધી ગયું છે,
ક્લિયર એ લોકોનું નોલેજ રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ્સ વધી ગયું છે, બધી જ વસ્તુઓ વધી ગઈ છે. સો અહીંયા શું કહે છે, ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટિંગ ફ્રોમ ધ ચેન્જ રિગાર્ડિંગ ધ પોપ્યુલેશન. સે ફોર એક્ઝામ્પલ, હવે નાના છોકરા રિક્વાયરમેન્ટ વધી ગઈ છે, લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. પહેલાંના ટાઈમમાં સ્કૂટર લેવું એટલે બહુ મોટી વાત હતી, 17-18 વર્ષ હતા લોકોને સાયકલ મળતી હતી. અત્યારે 14 વર્ષનો છોકરો થાય એનું પણ એક અલગ સ્કૂટર ઘરમાં આવે. સો એ ઓપોર્ચ્યુનિટી છે ટુ પ્રોડ્યુસ ધ વેહિકલ. ક્લિયર? ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટિંગ ફ્રોમ ધ ગવર્મેન્ટ કંટ્રોલ્સ એન્ડ એન્કરેજમેન્ટ. સો કીપિંગ ઇન ધ માઇન્ડ ધ સોશિયલ ઇન્ટરેસ્ટ એન્ડ ધ વેલફેર, ધ ગવર્મેન્ટ એન્કરેજ ધ સર્ટેન એક્ટિવિટીઝ વાઇલ કંટ્રોલ ધ કંટ્રોલ્સ ધ એક્ટિવિટી ધેટ આર ડેન્જરિયસ ઓર અનવોન્ટેડ. સો ગવર્મેન્ટ હવે શું કરે છે, લિટરસી કેમ્પેન કરે છે કે ભણવા માટે તમને ગવર્મેન્ટ સબસિડીઝ આપે છે, ફીઝ માફી આપે છે. ક્લિયર? હમણાં જ ગવર્મેન્ટે કેમ્પેન કર્યું હતું કે મોટી મોટી સ્કૂલમાં અમુક સીટ્સ રિઝર્વેશન્સ રાખવાની છે પુઅર પીપલ માટે. ક્લિયર? સો આ બધી વસ્તુઓ ગવર્મેન્ટ પ્રમોટ કરે છે, ગવર્મેન્ટ એન્કરેજ કરે છે, જેની લીધે સ્ટુડન્ટ્સની સંખ્યાઓ વધે છે. હવે પહેલાં ગરીબ લોકો બહુ હતા, એ છોકરાઓને ભણાવતા નહીં, મજૂરી કામ પર મોકલી દીધા કે ભણે કોઈ કોણ આગળ વધ્યું છે એમ કરીને. એટલે પણ હવે એ લોકોને અવેરનેસ કેમ્પની બધાથી અવેરનેસ આવી ગઈ છે, ગવર્મેન્ટની ઘણો બધો સપોર્ટ છે કે તમારે તમારા છોકરાનો ખર્ચો ઉપાડવાનો નથી. સો અહીંયા ગવર્મેન્ટે ખબર તમને ચાલુ કર્યું છે મધ્યાહન ભોજન પણ, કે સ્કૂલે મોકલો છોકરાઓને તો છોકરાઓને ભણાવશો બી ખરા, એનોય ખર્ચો ઉપાડશો ને જમાશો બી ખરા, જમાડીને ઘરે મોકલશો. ક્લિયર? તમારે તમારા છોકરાનો એક પણ ખર્ચો ઉપાડવાનો નથી. બધું જ મટીરિયલ, પેન્સિલ્સ, નોટબુક, વાંચવાના ચોપડાઓ બધું જ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે, બધું ગવર્મેન્ટ આપશે. તમારે તમારા છોકરાને ભણાવવા છે, એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. ખાલી ને ખાલી તમારે એમને સ્કૂલે રેગ્યુલરલી મોકલવાના છે. આ ગવર્મેન્ટે કેમ્પેન પ્રમોટ કર્યું હતું, એટલે એની લીધે ટેક્સ્ટબુક, પેન, પેન્સિલ્સ એ બધી વસ્તુની ડિમાન્ડ વધી છે. તો એ પણ ઓપોર્ચ્યુનિટી છે ટુ કે આવું કંઈક પ્રોડ્યુસ કરી. ઓપોર્ચ્યુનિટી રિઝલ્ટિંગ ફ્રોમ ધ ચેન્જ ઇન ધ હેબિટ્સ, એટીટ્યુડ, વેલ્યુ ઓફ ધ લાઈફ એન્ડ પીપલ. આજકાલના જમાનાની અંદર ઘણી બધી વસ્તુઓ મેન્ડેટરી થઈ ગઈ છે. ક્લિયર? કારણ કે પર કેપિટલ ઇન્કમ વધી ગઈ છે, લોકોની એજ્યુકેશન લેવલ વધી ગયું છે, ફેશન્સની અંદર લોકોને ખબર પડી ગઈ છે, તો ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી ગઈ છે. ક્લિયર? હવે સે ફોર એક્ઝામ્પલ, એસી ઇઝ નાવ ડેઝ નોટ એટ ઓલ કન્સિડર્ડ એઝ અ લક્ઝરી બટ ઇટ્સ રિક્વાયરમેન્ટ. એ શું કહેવામાં આવે છે, એ રિક્વાયરમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? સો લોકોના હેબિટ્સ, એટીટ્યુડ, લાઇફસ્ટાઇલ શું ચેન્જ થયું છે, એમાંથી એ લોકોની ફેસિલિટીઝ વધારે ડિમાન્ડ થવા માંડી છે, વધારે વસ્તુઓની લાઈફ જીવવા માટે વધારે વસ્તુઓ જરૂર પડવા માંડી છે. તો તમને એમાં પણ ઓપોર્ચ્યુનિટી મળે છે કે ટુ પ્રોડ્યુસ ધ અનધર થિંગ્સ. ક્લિયર? પહેલાં એસી બનાવવા તો એમ કહ્યું કે વેચાશે કે નહીં, લોકો ખરીદશે કે નહીં, પણ હવે તો કોમન છે કે જેમ ફેન પરચેસ કરશે એમ જ લોકો એસી પણ પરચેસ કરશે. ક્લિયર? Then the practical use of opportunity in the business enterprise. શું છે પ્રેક્ટિકલી ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતના આઈડેન્ટિફાય કરવામાં આવે છે, કે ભાઈ પ્રેક્ટિકલી એન્ટરપ્રિન્યોર શું કરે છે, સ્વોટ એનાલિસિસ કરે છે. એટલે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ આઈડેન્ટિફાય કરે છે કે બિઝનેસની શું સ્ટ્રેન્થ છે, એઝ એન એન્ટરપ્રિન્યોર મારી શું સ્ટ્રેન્થ છે, મારી શું વીકનેસ છે, મારી પ્રોડક્ટની, મારા બિઝનેસની, હું જે જગ્યાએ બિઝનેસ ચલાવું છું એ વસ્તુની શું વીકનેસ છે, એટલામાંથી જ મને ઓપોર્ચ્યુનિટીઝ કેવી મળશે અને સામે મારા પ્રોબ્લેમ્સ કયા કયા હશે એનું આખું એનાલિસિસ કરે છે. એના ઉપરથી સ્ટ્રેટેજી ફોર્મ કરે છે, સ્ટ્રેટેજી રિલેટેડ ટુ ધ પ્રોડક્શન્સ. સે ફોર એક્ઝામ્પલ, મારે ખૂબ જ ઓછા ખર્ચે પ્રોડક્ટ બનાવી છે, મારી પાસે પૈસા અવેલેબલ છે, બધી વસ્તુ અવેલેબલ છે, ટેકનોલોજી અવેલેબલ છે, તો હું શું કરીશ, એક પણ માણસને કામમાં રાખીશ નહીં, અને હું આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ ધ રોબોટિક ટેકનોલોજી, રોબોટથી જ આખો પ્લાન્ટ ચાલે. દેટ ઇઝ સ્ટ્રેટેજી રિલેટેડ ટુ ધ પ્રોડક્શન. સ્ટ્રેટેજી રિલેટેડ ટુ ધ માર્કેટિંગ, ઓનલાઈન માર્કેટિંગ કરીશ અને ઝીરો કોસ્ટ. ક્લિયર? સો ફિનાન્શિયલ સ્ટ્રેટેજી, બજેટ કેવી રીતના બનાવવા, ફિનાન્શિયલ અરેન્જમેન્ટ કેવી રીતના કરવા, સ્ટ્રેટેજીઝ રિલેટેડ ટુ ધ એચઆર, એમ્પ્લોઈઝને કેવી રીતના મેનેજ કરવા, એમ્પ્લોઈઝને કેવી રીતના મોટિવેટ કરવા, એમ્પ્લોઈઝને કેવી રીતના હેન્ડલ કરવા, એ બધી વસ્તુઓ. ક્લિયર? એટલે હું શું કરીશ, સ્પોટ એનાલિસિસ કરીશ, એટલે કે મારી કંપનીની, મારા બિઝનેસની સ્ટ્રેન્થ, વીકનેસ, એમાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે અને એની સાથે કયા પ્રોબ્લેમ્સ જોડાયેલા છે એનું આખું એનાલિસિસ કરી, અને એ એનાલિસિસ ઉપરથી હું કોઈકને કોઈક સ્ટ્રેટેજી બનાવીશ, જે સ્ટ્રેટેજીથી મારા બિઝનેસને હું ડિફરન્શિએટ કરીશ, અલગ પાડીશ બીજા બધા કરતાં.
રિઝલ્ટ ઓફ ધી ઓપોર્ચ્યુનિટીઝ. હા, આખું ઓપોર્ચ્યુનિટીઝ એનાલિસિસ કરો છો એના ઉપરથી સ્ટ્રેટેજી, સ્ટ્રેટેજી એટલે માસ્ટર પ્લાન તમે બનાવો છો, ક્લિયર, વિચ કેન નોટ બી કોપીડ બાય અધર વન, જે બીજા લોકો કોપીડ કરી શકતા નથી. સર્ફ એક્સેલ સ્ટાર્ટેડ વિથ ધ થિંગ્સ કે ભાઈ મશીન્સ માટેના પાવડર્સ અલગ, હેન્ડવોશથી કરતા હોવ તો પાવડર અલગ, ટોપ લોડેડ મશીન્સ હોય તો પાવડર અલગ, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન છે તો પાવડર અલગ. સર્ફ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધીસ પર્ટિક્યુલર થિંગ્સ. તો સર્ફના પાવડર્સ એ ટાઈમે ખૂબ ચાલ્યા હતા, અને ધેન ધી અધર પાવડર મેન્યુફેક્ચરિંગ હેઝ સ્ટાર્ટેડ વિથ ધ સેમ થિંગ. એટલે સ્ટ્રેટેજીમાંથી ટેક્ટિક્સ બની ગયું, પણ ત્યાં સુધી સ્ટ્રેટેજી. તો જોન્સન એન્ડ જોન્સન હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ અ બેબી પ્રોડક્ટ, રેન્જ ઓફ અ બેબી પ્રોડક્ટ. જોન્સન એન્ડ જોન્સન સિવાય બેબી પ્રોડક્ટ્સ બહુ વર્ષો પહેલાં કોઈની આવતી જ નહોતી. આ તો હવે મામા અર્થ છે, ચિકો છે, મીમી છે, ઘણા બધા અલગ અલગ બ્રાન્ડ્સ છે કે દે ઓનલી ઇન્ટ્રોડ્યુસ ધ બેબી પ્રોડક્ટ. ધે આર ઓનલી એન્ડ ઓનલી કવરિંગ ધ બેબી પ્રોડક્ટ સેગમેન્ટ. આવું કોઈ જ પહેલાં કરતું નહોતું. ખાલી જોન્સન એન્ડ જોન્સન વોઝ ધ લીડિંગ વન, બરાબર છે, એ જ માર્કેટ લીડ કરતું હતું. તો અહીંયા શું કહેવામાં આવે છે કે તમે તમારા સ્પોટ એનાલિસિસ કરો તમારા બિઝનેસનું, અને એના ઉપરથી એક સ્ટ્રેટેજી, પાવરફુલ પ્લાન ડિઝાઇન કરો, જેથી કરીને તમે તમારા કોમ્પિટિટર્સથી અલગ પડો છો. એનાથી તમને વધારે એડવાન્ટેજ, લાભ મળે છે સ્ટ્રેટેજી ઉપરમાંથી. કે હવે રિઝલ્ટ ઓફ ધી ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી તમે આઇડેન્ટિફાય કરો છો અને ઓન ટાઈમ એને ગ્રેબ કરો છો, તક છે એને ઓળખો છો અને ટાઈમસર એને ઝડપો છો, તો શું રિઝલ્ટ આવશે? ક્રિએશન ઇન ધ ન્યૂ એન્ડ ડાયવર્સિફાઈડ વેલ્યુ. તમે કોઈક નવી જ પ્રોડક્ટનું ઇન્ટ્રોડ્યુસ કરો છો, તમે કોઈક ઇનોવેટિવ પ્રોડક્ટનું ઇન્ટ્રોડ્યુસ કરો છો, ઇમર્જિંગ ઇન્ટુ ઓલ ટુગેધર કોમર્શિયલ, ન્યૂ કોમર્શિયલ પોટેન્શિયાલિટી, જે મેં કીધું સ્વિગી, ઝોમેટો, ક્લિયર, એ બધી વસ્તુ શું છે? ઓલ ટુગેધર ન્યૂ એન્ડ ડાયવર્સિફાઈડ વેલ્યુ. ક્રિએશન ઓફ ધ ડાયવર્સ સેટિસ્ફેક્શન. ડાયવર્સ સેટિસ્ફેક્શનનો મતલબ શું છે કે ભાઈ તમે અહીંયા કસ્ટમરને સેટિસ્ફેક્શન્સ મેક્ઝિમમ પાસ ઓન કરો છો. તમે પ્રોડક્ટની યુટિલિટી વધારો છો, અટ્રેક્ટિવનેસ વધારો છો, સોશિયલ સ્ટેટસ અને રેપ્યુટેશન્સ વધારો છો. શું કામ એને લોકો એપલ ફોન યુઝ કરે છે? ફોનની અંદર તો બધા ફીચર સેમ જ છે, ફોન આવે, ફોન જાય, વોટ્સઅપ થાય, આ થાય, તે થાય, બધી ઓપરેટ થાય છે જે બીજી બધી કંપનીમાં થાય, પણ ઇટ્સ અ સિમ્બોલ ઓફ રેપ્યુટેશન્સ. ક્લિયર? એપ્રિશિએશન બાય ચેન્જ ઇન અ ફેક્ટર ફોર્મ. એટલો મતલબ શું છે કે વુડ ખાલી યુઝ થોડા થશે, ફર્નિચર બનાવો તો યુઝ થાય છે. ઇટ મીન્સ એપ્રિશિએશન બાય ચેન્જ ઇન ધ ફેક્ટર ફોર્મ. યુ આર એડિંગ ધ વેલ્યુ, યુટિલિટી એડ કરો છો, એની ઉપયોગિતા એમાં વધારો છો, અને એનાથી તમે પ્રોફિટ મેળવો છો. ફ્રૂટની જગ્યાએ લોકોને ફ્રૂટ સમારવાનો, ધોવાનો, લેવા જવાનો ટાઈમ, અને જ્યુસ કાઢવાનો, પછી એના વાસણ માંજવાનો બિલકુલ ટાઈમ નથી. ટેટ્રાપેક જ્યુસના મળે છે, લઈને રાખી દેશું, રોજ એમાંથી એક ગ્લાસ પી દેશું. ક્લિયર? સો એપ્રિશિએશન બાય ચેન્જ ઇન ધ ફેક્ટર ફોર્મ, લાર્જ ઓટોમેટિક પ્રોડક્શન સિસ્ટમ્સ એન્ડ ધ પોસિબિલિટી ઓફ ગ્લોબલ માર્કેટ. ક્લિયર? સો જે મેં કીધું એવું છે, રોબોટિક્સ એટલે તમે શું કરશો, બને એટલું મશીન્સ, ઓટોમેશન્સ લઈ આવશો, હાઈ ટેકનોલોજી કરશો, એટલે પ્રોડક્શન્સ વધારે થશે. ક્લિયર? લોકો હાથેથી કામ કરતા હોય તો ઘણો ભાર લાગે અને ઘણી વેસ્ટેજ થાય. મશીન્સથી થાય અને રોબોટિક્સથી થાય એમાં પાછો અગેન કેટલો ફેર પડે, એટલે બને એટલું મશીન્સમાં ઓટોમેશન્સ લઈ આવશો, એડવાન્સમેન્ટ લઈ આવશો અને પ્રોડક્શન્સ વધારશો, પ્રોડક્શન્સની ક્વોલિટી પરફેક્ટ બનાવશો, ક્વોલિટી ઇમ્પ્રૂવ કરશો અને ટ્રાય ટુ કેપ્ચર ધ ગ્લોબલ માર્કેટ. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક, દેટ ઇઝ ધ એનાલિસિસ ઓફ ઇન્ડસ્ટ્રી. થેન્ક યુ સો મચ ફોર ધ